नीति विषय दरखास्त अग्र सचिव मेनसोल विभाग गांधीनगर खाते रजू करेल છે 8000 બટાવેલા છે। તો સાહેબ આની અંદર એવું છે કે જ્યાં સુધી અમારી જમીન લીગલ ન થાય ત્યાં સુધી અમારે 5 લાખ ની રોલ્ટી જે માફી છે બરોબર, તો જે માફી છે એ ત્યાં સુધી અમને કોઈ ફળ મળતો નથી થાતો। ત્યાં સુધી પોલીસ ખાતું કંપનીથી અમારા ટ્રેક્ટર રોકી પૈસા રોકડા થઈ ગયો તો ટ્રેક્ટર છોડી દેશે અને પૈસા ન ગયો તો ખાણ ખીચમાં મોકલી દે। એટલે સાહેબ દારૂવાળાને છોડી દેશે પણ માટીવાળાને છોડતા નથી પોલીસવાળા, બરોબર। એટલે સાહેબ મોટી સમસ્યા આ છે અમારી, બરોબર। બીજું કે પહેલા 5% GST હતું તો આજે 12% કર્યું છે। સીઝન પૂરી થાય तो અત્યારે અમારા છોકરાને કપડા ની ફળ નથી રહેતી અને 12% ની ટેક્સી ભરી ગઈ છે। વીજળીના અંદરમાં કોઈ પણ સ્થળ ભરવાનું થળ હોય તો સેટિંગ વાળા આવે તો સીઝન ની અંદર પૂરું મળતું નથી, તોડ કરી જાય છે। અને જ્યાં સ્થળ પર અમારો ભઠ્ઠો આલે છે એ સ્થળ સરકારી જમીન હોય, બરોબર। તો એને એક વડા દત્તે લઈ ગયો નથી આપો અને જ્યાં કે માટી ચલાઈ છે, બરોબર। તો માટીને કોઈ સમસ્યા નથી કે 1 ફૂટ હોય કે 2 ફૂટ હોય, માત્ર 4 કે 3 ઇંચ નો હોય, બરોબર। તો કદાચ એનો બી નક્કી કરાવી તો હવે એક વર્ષની અંદર 4 લાખ કે 3 લાખ ઈ થાતી હોય તો એક જગ્યાએ માટીમાં પૂરી થવાની નથી, એટલે એના માટે એમને ગમે તે છૂટી આપે। અત્યારે માનો કે 10 કિલોમીટરની ત્રિજ્યા છે, બરોબર। તો 10 કિલોમીટરની અંદર તો અમાર માટી જ નથી, તો અમાર બહારથી લાવી તો ભારે ટ્રેક્ટર કરવી તો પોહાતું નથી એમાં। અને ટ્રેક્ટર વાળા પણ ના પાડે છે કે એની કોઈ ભારે ટ્રેક્ટર આવશે નહીં, કે પોલીસ વાળા જવાબદારી થી મેં લેજો। સીઝન પૂરી કરીએ તો આની અંદર મળતો નથી, અમારે એને ક્યાં ક્યાં આપવા। ભૂતકાળમાં સરકાર આવેલી એ તરફથી અમારી કોઈ પ્રકારની કોઈ હેલ્પ કરવામાં આવી નથી, કોઈ મદદરૂપ થયા નથી આ સુધીમાં. એટલે અમારી જે લાગણી છે કે અત્યારે સરકારી જમીનમાં અમારે ઓલરેડી બે મુદ્દા માટે સરકારી જમીનની હડતાળ હુકમ રદ થયેલો છે. જે પહેલો મુદ્દો એવો હતો કે ફરજિયાત છીમની બનાવવાનો 2005 ના પરિપત્ર મુજબ છીમની ફરજિયાત બનાવવાનો એક હુકમ હતો છે. તો છીમની તો એક થી 2 થી 5 લાખ ની બનાવતો એ વ્યક્તિ નાનો માણસ કેવી છીમનીમાં ઊભી કરી શકે એટલા બજેટમાં એ પ્રશ્ન એક હતો. બીજો એક રોટીની માફી માટેનો 5 લાખની રોટી માફી હતી, તેમ છતાં આજ અમારા સમાજને રોટી માફી કોઈને પરિપત્ર લેખિતમાં લીધે આપ્યું કે 5 લાખ બનાવો તો રોટી માફી મળશે. એટલે આવા નાના મોટા અઢળક પ્રશ્નો પડ્યા છે સાહેબ, પણ કોઈ અત્યાર સુધી કોઈ પણ સરકાર અમારો પ્રશ્ન સાંભળ્યો નથી વ્યવસ્થિત. અને બીજા નંબર પર કે ચીમનીની વાત, ચીમનીમાં તો નાનો 1 થી 5 લાખ ઈટ બનાવતો હોય એટલે ચીમની તો સંખ્યા નથી બનાવી શકે છે. અને રોજીરોટી રળવા માટે 80% કરતા વખત કીધું 80% સમાજના માટી કામ સાથે સંકળાયેલો છે, તેમ છતાં સરકારે કોઈ પ્રકારનો અમને ગ્રાન્ટથી માંડીને કોઈ પ્રકારની સહાય અત્યાર સુધીમાં આપેલ નથી. એ બાબતે હેલ્પ કરી આપો સર. હવે કોઈને લગભગ બધા પ્રશ્નો આવી ગયા છે. જે તમારે હતી બોલો છેલ્લો લઈને. હેલો સર, 5 મિનિટ લઈ પૂરા કરીશ. બોલો અંબાજી ગાડી ખોડિયાર માની ગમગાવ. હવે પ્રશ્ન તો આપણા બધા જાણીએ છીએ, બધા રાજકીય લોકો આપણા પ્રશ્નને સમજે છે. આપણો મુદ્દો જે સોલ્વ કરે એ આપણો નેતા. આવા મારા 52-65 વર્ષ થયા રાજા સાહેબથી માંડીને આજની તારીખ સુધીમાં કોઈ સોલ્વ કર્યો નથી. હવે અહીંયા આપણે બધા ભેગા થયા છે, ગામડે ગામડે થયા છે. અમુક ગામની અંદરથી 5 જણા હોય, 1 જણો હોય. મારું ગામ સાવરકુંડલા, તો સાવરકુંડલા મોટું અત્યારે ગણાય, ધારી મોટું ગણાય. તો ધારીની અંદર ખબર છે કે મીટિંગ આ લોકોએ રાખી. આવું તો આપણે ભામાસા અને ઉદા વખતની વાત આલે, ચોથા ધોરણની અંદર આ એક પાઠ આવતો. તો ત્યારથી ઉદય જેનો થાય એનો અસ્તર થાય, અસ્તર થાય એનો ઉદય થાય. આ પાર્ટીને આપણે બળમાં લાવી તો આપણો મુદ્દો સોલ્વ થાય. તો કે હવે 10 દિવસ પછી આપણો સંધાર કરવું છે. 10 દિવસ છે પાછળ પછી જો આમાં કોઈ આપણને સાચા આકાર આપવા આવે, ગામડે ગામડે આનો પ્રતિનિધિ આપવો પડે. બરાબર. હલો અહીંયા રાજકોટ આવ્યા, મોયથી ઉડપોડ હોતીની જગ્યા ની મને ખબર છે કે રાજુલા હોતી, પણ આ વિસ્તાર મારો વળતાણ્યો. તો આનો જો આપણે તો ખ્યાલ હોય તો અહીંથી ઉડપોડ હોતી આપણો મુદ્દો છે કે રાજુલા હોતી મને ખ્યાલ છે. તો ન્યા હું થાય છે આ આપણે બે વાતો કરી રહ્યા છે, બે વાતો આપણે સાંભળે, પણ જવાબદાર વ્યક્તિ ગામડે ગામડે કોણ? અમારે સાવરકુંડલામાં બે પ્રતિનિધિ આના મૂકે કે કઈ તકલીફ હોય તો ત્યાં તમે જાઓ, તમારું સાંભળશે. આવા મુદ્દા મૂકો. આવી મીટિંગો તો આપણે ઘણી સાંભળી ઘણી કરી. તો આમના માટે જે ઓળખતો નથી જે વડીલો છે એને હું સૂચન કરું છું કે કુંડલા, ધારી, અમરેલી અને ઓફિસો એક મૂકે. આપણે સાથે જ છીએ, સાથે રહેવું છે. તો ખાલી અહીંયા આવ્યા પછી આપણે તો ફર ઓળખી કોઈને પકડે પણ નથી. હલો ભાઈ, આજે આપણા મુદ્દા છે વડીલો છે એને અહીંથી ગયા પછી કોણ ઓળખશો? હું છે આગળ કરો. અને આપણને બધી પાર્ટીમાં જતા આવડતું નથી, આપણે કોઈની કોઈ પાર્ટી માંગ્યું નથી, માગવું પણ નથી. પણ જો થતું હોય તો જવાબદારીથી એમ કે 15 દિવસ પછી તમને કોઈ રોકવા આવે તો તમે અમારી પાસે ઉઘાડે ભેગી આવી આવજો. બધાને વાત લગભગ એક જ છે કે બધા ટૂંકા બેબી હાવ ટૂંકો અંદાજ આપણે લઈ લઈએ કે આજે આ બધા આવ્યા છે. હિતવાળા છે બધા. કિશોરદાનભાઈ, આપને તો અમે ન્યૂઝમાં સાંભળ્યા છે, છેલ્લે આમ આદમી પાર્ટી દ્વારા સાંભળી રહ્યા છીએ અને આજે અમને લાઈવ મોકો મળ્યો છે. એ તો મોટી વાત અમારા માટે એ છે કે આજે તમે ઇતના પ્રશ્નને લઈને આજે અમારી સામે બેઠા એટલે આપણે ખૂબ આભાર માનવો જોઈએ. બીજી વાત મુદ્દાની મારી એ છે કે આ હિત ઉત્પાદકો છે ને એ ખાલી પ્રજાપતિ સમાજ નહીં, સમસ્ત સમાજ આવી જાય છે આની અંદર જોડાયેલો છે. એટલે કોઈ એક સમાજને તમે ટાર્ગેટ લઈ અને મગજમાં રાખતાની બધો સમાજ આની સાથે જોડાયેલો છે, દરેક સમાજ સાથે જોડાયેલો છે। ત્યારબાદ આજે આપણે ઈસુદાનભાઈના સાથે સંવાદ કરવા આવ્યા છીએ, ત્યારે અમે એક વાત તમારી પાસે સાંભળવા માંગીએ છીએ કે અમારા પ્રશ્નો બધા રજૂઆત કરવામાં આવી કે અમે રજવાડા વખતની જે જગ્યા ઉપર નળિયા બનાવતા ત્યાંથી અત્યારે ઈટ સુધી પહોંચ્યા છે, જે જગ્યા ઉપર કામ કરીએ છીએ ગૌસર નદી પણ ખરાબ છે એ ઉપર કામ કરી રહ્યા છે ત્યાંથી હટાવવામાં આવે છે। ત્યાર બાદ અમારી પાસે સંદન પડી હોય, અમારી પાસે કાગળે દસ્તાવેજ પડ્યા હોય ત્યારે અમરેલી જિલ્લાની અંદર 37 સાવરકુંડલામાં 27 ભઠ્ઠા કલેક્ટર દ્વારા સીલ મારવામાં આવે છે। અમારા આ લોકોના 18 કલાકની મહેનતની અંદર નવથી 48 ઈટ બનાવવામાં ઘસાઈ જાય છે। 4 મહિનામાં એનો રેવલ પણ નથી આવતો। આ મહેનત વર્ગ છે, 18 કલાક કામ કરે છે આ લોકો, ત્યારે આને સરકારી કર્મચારીઓ દ્વારા અથવા સરકાર દ્વારા પણ નડતરરૂપ થઈ રહ્યું છે। ધોળના પ્રશ્નો છે, માટીના પ્રશ્નો છે, જંત્રીના પ્રશ્નો છે। અમને સરકાર દ્વારા ઘણી વખત આવેદનપત્ર આપવામાં આવ્યા અને સમાજની માંગણી પણ અમે રજૂઆત કરેલી હતી। એ રજૂઆતની અંદર સરકારે આપણી વચ્ચે વિધાનસભા 70 હા ભાઈ કે એનો વધી ગયો પ્રશ્ન નહીં, એનો પ્રશ્ન પૂરો થઈ ગયો, વાત પાછી અટકે આ બોલી શરૂ કરી મંજૂર કરવામાં આવી પણ સંત્રી પ્રમાણે અમને પહોંચાય તેવી નહોતી, એટલે અમે એક વળવા દરથી માંગવા આવ્યા છીએ। આજે આમ આદમી પાર્ટી દ્વારા તમે આ ઈ ઉત્પાદકો સાથે સંવાદ ગોઠવ્યો એથી મેં તમારો આભાર વ્યક્ત કર્યો। હવે અમે તમારી પાસે ઈ સાંભળવા માંગીએ છીએ કે આ જે પડતર પ્રશ્નો અમારા છે અને આપણો અમારો સમાજ એટલે કે ઈ ઉત્પાદક સમાજ અત્યારે પરેશાન છે, જે સમયે સમયે કામ કરી શકતો નથી। એના માટે તમારા માધ્યમ દ્વારા શું થઈ શકે તેમ છે। સાથે સાથે તો હું અમારે તો હિન્દીવાસી નથી, તમે કેજરીવાલ સાહેબ સાથે સારી રીતે જોડાયેલા છો, એટલે તમારી હિન્દી ભાષાની અંદર કેજરીવાલ સાહેબને એટલી નમ્ર વિનંતી સાથે તમે કહેજો કે આજે પ્રજાપતિ સમાજમાં હિત ઉત્પાદકો વધારે છે અને સમસ્ત પ્રજાપતિ સમાજ હિત ઉત્પાદકો સંઘો તમારી સાથે રહેશે, કેજરીવાલ સાથે સાહેબ રહેશે, પણ એક શરત સાથે કે તમે એક ગેરંટી નામના કાર્ડ કરવામાં આવ્યા છે, એવા ગેરંટી સાથે અમને કંઈક આપો। સૌરાષ્ટ્ર કચ્છના 8000 હિત ઉત્પાદકો ઉત્પાદકો છે, તેની સાથે 5-5 કારીગરો હોય છે, 5-5 ફેમિલી હોય છે, ઈટવાળા, રેતીવાળા, ધોળવાળા બધી સેની સાથે જોડાયેલા છે, બહુ સંખ્યા મોટી છે। જો આવી જ રીતે અમને તમારા ગેરંટી કાર્ડ જેવું એક કાર્ડ જેવું કાઈ તમને 8000 ઈટ ઉત્પાદકોને આપવામાં આવે તો સાથી ઠોકીને દોડશું, તમારો ખેસ પહેરશું અને ફેરાવશું। પણ નાની એવી વાત સર, આજે બહુ લાંબી સંખ્યામાં આવે છે, બહુ દૂર દૂરથી આવ્યા છે અને અમારા પ્રશ્નો આ માઇકમાં રેડિયો નાખીને થાકી ગયા છે। જે પહેલી પાર્ટી છે ઈશુદાનભાઈ અમને સાંભળવા આવે છે, મામલાઓ માફ કરજો। એટલે મારું કહેવાનો મુદ્દો એ છે કે આજે સમગ્ર ઈ ઉત્પાદકોના જે પ્રશ્નો છે એનો હલ કોઈ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી અને સાંભળવામાં પણ આવ્યો નથી, આજે તમે સાંભળવા આવ્યા છો એટલે અમારો કહેવાનો અધિકાર છે, એટલે બે શબ્દ તમે અમારા છો એટલે અમે તમને કહેશું અને તમે સાંભળશો અને તમે શું કહેશો ને અમારા માટે મહત્વનું રહેશે ને કરી બતાવજો, જે કયો એ કરી બતાવજો એટલે અમે તમારી સાથે છીએ। બરાબર, માફ કરજો સાહેબ, રાજકીય માણસ સુધી આગળ કદાચ સાહેબ નમસ્કાર। એક અશોકભાઈ હરવદિયા જે છે એમણે તમને લેખિતમાં જે પત્ર આપેલો છે એની અંદર તમામ મુદ્દાઓ છે એનું રિપિટેશન વારે વારે થઈ રહ્યું છે, પણ મારે જે કહેવાનું એ છે કે બહુ નાના ઉદ્યોગકારો છે બધા, 3 લાખથી 4 લાખ 5 લાખ ઈંટો બનાવે છે। હવે કુદરતી આફત જ્યારે આવે ત્યારે આ લોકોને મોટું નુકસાન થાય છે, કમોસમી વરસાદની અંદર પણ નુકસાન થાય છે। બીજી અન્ય કોમ કે અન્ય ધંધાની અંદર જ્યારે કુદરતી આફત આવે ત્યારે સરકાર તરફથી રાહત મળતી હોય છે, જ્યારે આ પ્રજાપતિ સમાજને કોઈ પણ પ્રકારની રાહત મળતી નથી। અશોકભાઈ અરવદિયા ગુજરાત સરકાર સાથે અને દિલ્હી સરકાર સાથે પણ ઘણા બધા પત્ર વ્યવહાર કરે છે અને સૌરાષ્ટ્ર ઈટ ઉદ્યોગ છે એમના તેઓ મંત્રી છે અને વર્ષોથી કામ કરી રહ્યા છે અને એની વિગત તમને આપેલી છે। તો પ્રજાપતિ સમાજને આવી કુદરતી આફત અથવા સરકારી રાહત જો કંઈ મળતી હોય તો ઈશુદાનભાઈને, ઇન્દ્રનીલભાઈને નમ્ર વિનંતી છે કે તેઓ કંઈક બધાના જીવની અંદર જીવ આવે એવું કંઈક પ્રમોશન આપો તમે અમને, તો સમાજ છે એ તમારી સાથે રહેશે. ખૂબ ખૂબ આભાર. લગભગ ભારે ભાઈઓ પ્રશ્ન આપણા રજૂ કર્યા. આમ આદમી પાર્ટીની મુખ્ય વિચારધારા, આમ આદમી પાર્ટી છે ને રાજનીતિ થાય છે કે નથી થતું? મિત્રો, એકવાર આમ આદમી પાર્ટીની સરકાર નહીં બને તો ઈશુદાન ગઢવીની અંદરની રાજ્યગુરુને અરવિંદ કેજરીવાલને ફરક ન પડવાનો. આમ આદમી પાર્ટીની સરકાર નહીં બને તો તમારા જેવા લાખો છે ને, જે લોકો પસીનાનો કમાણી ભઠ્ઠાની બાજુમાં એકલા કોઈ ઊભી તો શકે, નાની યાદ આવી જાય, એનો લોહી ચૂસનારા છે ને, ઈ લોકો શાસન ઉપર છે સાહેબ. તો ઈ લોકો જે ગરીબ છે ને 5-5 વર્ષ પાછળ વયા છે ને, એટલા માટે અમે આ મહેનત કરી છે. અને હજી તમને કહું છું કે તમને એમ લાગે કે જે 5 વર્ષ એને અજમાવો તો મને વાંધો નથી, અજમાવી લેજો, પણ તમને વિશ્વાસ છે કે કરશું? મારા મિત્રો, દુઃખ ત્યારે થાય છે. 2019માં પેપર ફૂટ્યું 2019 માં હવે જે દીકરાની પરીક્ષા આપી 25 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હોય, 12 લાખ પેપર આપ્યા હોય, અને 12 લાખ યુવાનોનો પેપર ફોડ્યું ભાજપે, અને એના જ મમ્મી પપ્પા ભાજપને મત આપવા જાય ને, ત્યારે એવું થાય કે ખરેખર પેપર આટલા માટે જ ફૂટે છે. આજે છેલ્લી વિનંતી મારે કરવી છે કે જ્યાં જ્યાં આપણા સમાજના આગેવાનો હોય, જાતિના ધર્મના કોઈ ન હોય, 25-50 ફોન કરજો અને એને કહેજો એક વખત આમ આદમી મોકો માંગે છે, આપવા જેવું ખરું. આમે કઈ છે નહીં. મેં કીધું કે ભાજપ ત્યાં સુધી કરશે અને ખબર પડશે કે આ 25 ગામના આગેવાનો નારાજ છે તો અહીંયા બહિષ્કાર કરાવવા આવશે. એને ખબર પડશે બહિષ્કાર કરે એમ નથી, આ સમજદાર છે, મતદાન કરવા નીકળશે તો ચૂંટણી કાર્ડમાંથી નામ જ કમી કરી નાખશે. જાશો એટલે કે વોટ ના, તમારું નામ નથી, પાછા આવી જાય. મૂકો ને ભાઈ, આ લોકો પડી નથી, આપણે ઉકા મંત્રી ભયા જશે નહીં. મતદાનની કિંમત છે સમજો મિત્રો. અને આ તો તમારા સમસ્યાની વાત થઈ. આમ આદમી પાર્ટીની સરકાર આવશે ને, 8 ડિસેમ્બરે પરિણામ છે, 15 ડિસેમ્બરે સરકાર રચાશે, 31 ડિસેમ્બરથી તમામ સરકારી કચેરીઓમાં 0 ભ્રષ્ટાચાર થઈ જશે. 0. કોઈ પણ અધિકારી કર્મચારી તમારી પાસે નાણાં માંગે, મોબાઈલમાં રેકોર્ડ કરી લેજો. બીજા દિવસનો સૂરજ ઉગશે ને અધિકારી જેલમાં હશે. આ વ્યવસ્થા પંજાબમાં લાગુ કરી દીધી છે. એમને ફાકાની વાત નથી કરતા. બીજું કે તમારા દીકરા પેટે પાટા બાંધી, મને ખબર છે ઈટોડામાં તમે કામ કરી, તમારા દીકરા દીકરીઓને ભણાવતા હશો. સરકારી નોકરી 1 ફેબ્રુઆરીથી બીજા મહિનાથી શરૂઆત થઈ જશે. નવેમ્બર સુધીમાં તમામ સરકારી કચેરીઓમાં ખાલી જગ્યાઓ ભરી લેવામાં આવશે. એક પણ પેપર ફૂટ્યા વગર ભરી લેવામાં આવશે. 1 માર્ચથી તમારા ઘરે જે વીજળી બિલ આવે છે ને, એ વીજળી બિલ ફ્રી થઈ જશે, 0 થઈ જશે. એની જવાબદારી આપી છે. આ નોટ કરી લેજો. એમને નથી, દિલ્હીમાં વીજળી ફ્રી છે, પંજાબમાં ફ્રી છે. આ થયા પછીની વાત કરું છું કે આખા ગુજરાતને શું મળવાનું છે. માનો આપણો ગ્રાંતિનો આગેવાન આવે, પ્રજાપતિ સમાજનો, દલિત સમાજનો, બીજા સમાજનો, જોજો હું ઊભો છું, હું તારો મામો છું, હું તારો કાકો છું, એને મત આપશો ને તો દર મહિને વીજળી બિલ ભરવા ઈ નહીં આવે. અને ભાજપનો છે તો એમ કહે કે આપણે મફતનું ન જોઈએ, તો તું કેમ લઈ લેશ? ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષને 4000 યુનિટ વીજળી ફ્રી મળે છે, અને 300 યુનિટ વીજળી ફ્રી તમને મળે, એનો પેટમાં દુખે છે. એટલે મફતનો નથી, તમે ટેક્સ ચૂકવો છો ને એનો છે. આ શર્ટ લઉં છું ને તો 200 રૂપિયાનો ટેક્સ જાય છે. તમે પેટ્રોલ ડીઝલ ભરાવો છો ને, 1 લીટર 60 રૂપિયાનો ટેક્સ જાય છે. સવારે ઉઠો ત્યાંથી બ્રશ કરો છો ને, ત્યાંથી ટેક્સ છે. સાંજે સુવાનો પંખામાં ટેક્સ. આ ધ્યાન રાખજો. કોઈ મામલો રમાડે તો રમી ન જવો. પછી આવો તમને ગેરંટીવાળા વાત કરું છું, વીજળી બિલ ફ્રી. આપણા ઘરની 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. જેથી કરીને આપણા ગરીબોને વાંધો ન આવે. જો અમીરો એને વાંધો નથી, તમે ઈંટના ભઠ્ઠામાં 15 લાખ કમાઈ લેશો તો વાંધો નથી, તમારું હાલશે. પણ તમારા ઈંટના ભઠ્ઠામાં જે કામગીરી શ્રમિક મજૂર આવે છે ને એને 1000 રૂપિયા બહુ વાલા રાખશે. અને જેને સમૃદ્ધ હોય સ્વયંભૂ લે નહીં, સ્વયંભૂ નહીં લેવાનું બહેનોને, આપણે કહી દેવાનું કે બીજી ગરીબ બહેનને લાભ મળે એટલા માટે. પછી દરેક બેરોજગાર યુવાનને સરકારી નોકરી ના હોય તો ખાનગીમાં ભણેલો દીકરો હોય તો 80% કમ્પલસરી નોકરી, અને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી એને મહિને 3000 રૂપિયા. એટલે ગાંધીનગર તૈયારી કરવી હોય તો તમારે એને નાણાંની ચિંતા ન પડે. આ વ્યવસ્થા છે. પછી મને ખબર છે નાના તમે જતા આવશો એટલે હેલ્મેટ વાળો પકડી લે, જૂની બાઈક હોય એટલે પીયુસી માંગે, આવું બધું થાય છે. 50-60 ની સ્પીડ થી નીચે હોય, નાના નાનામાં ક્યાં ગામડેથી આપણે જતા હોઈએ, નાની બાઇક લઈને ઈંટના ભઠ્ઠાની સામગ્રી લઈને બહુ હેલ્મેટની જરૂર પડે આ બધું પ્રેક્ટિકલ બનીને જે લૂંટ ચાલે છે ને ગરીબોની બંધ કરી દેવા પડશે. તમામ પ્રકારના કાગળિયા સરકારી દસ્તાવેજોના કામ તમારે કોઈ સરકારી કચેરીએ જવું નહીં પડે. દિલ્હીમાં છે, પંજાબમાં છે, ઘરે આવીને આપી જશે. તમારે મિસ કોલ મારવાનો. માનો તમારે દાખલો કઢાવવો હોય, આવકનો દાખલો કઢાવવો હોય, જાવકનો દાખલો કઢાવવો હોય, ખેડૂતો હોય ને તો એક જણો દીકરો એમાં જ હોય, દાખલામાં જ બા ઊંચો ના આવે. આપણે એવી વ્યવસ્થા ઊભી કરીશું. તમારે મિસ કોલ મારવાનો. આ દિલ્હીમાં છે, પૂછી લેજો. આ ઘણાને એમ થાય બાજુ પછી બાજુ વળે કે ફાંકા મારે જસુદાનભાઈ આજે આ ફાંકા મળે નથી. આ દિલ્હીમાં ચાલુ છે. દિલ્હીમાં તમામ મહિલાઓને બસ સુવિધા ફ્રી છે, વીજળી ફ્રી છે, દવાખાના ફ્રી છે, દરેક મોહલ્લામાં ક્લિનિક છે. માનો તમને અહીંયા અકસ્માત થાય, આવતા હો તમે સાવરકુંડલાથી નોકરે નારાયણ અને રાજકોટની વોકાડ હોસ્પિટલમાં લઈ ગયા હો એટલે 10 દિવસ રાખે 5 લાખનું બિલ આવે તો ભરી શકીએ આપણે? દિલ્હીમાં કોઈનો પણ અકસ્માત થાય નોકરે નારાયણ, કોઈ પણ હોસ્પિટલ ખાનગીમાં લઈ જવાની છૂટ. 1 લાખનું બિલ આવે, 1 કરોડનું બિલ આવે, દિલ્હીની અરવિંદ કેજરીવાલજીની સરકાર ભોગવે છે. આ 7 વર્ષના કામો છે. અહીંયા 27 વર્ષનો ઢગો છે, ધ્યાન રાખજો બરોબર. ત્યાં ટોપ ક્લાસની શિક્ષણ, સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા. આ તો તમારે એટલા માટે કહું છું કે આ તો આપણે કઈ દીધી ગેરંટી, પણ તમારા બાળકને સારું અંગ્રેજી મીડિયમનું શિક્ષણ તમારા ગામે મળે ને એની ચિંતા આપણે કરવાની છે. તો એ ભીટના ભઠ્ઠામાંથી બહાર આવી કલેક્ટર બનશે, ખરું કે નહીં? માત્ર આપણે ઈંટના ભઠ્ઠા પૂરતું સીમિત નથી રહેવાનું. 2 દીકરા હોય, એકને આપણે બહાર મોકલવું પડશે, તો એ મોકલવાની વ્યવસ્થા સરકારે કરવી પડે. અને એટલા માટે કહું છું કે એક એક માણસ ધ્યાનથી સગા સંબંધીઓને કહેજો મતદાન આમ આદમીમાં કરે ને કરાર. સરકાર નહીં આવી ને અને ફરી આ લૂંટેરા આવી ગયા ને તો ફરીથી આ ધંધો રહેશે. અને હવે તો એને અહંકાર ચડી ગયો કે અમે તો પ્રજાપતિ સમાજના આગેવાનો અમારા ખિસ્સામાં જે 50-50 લાખ રૂપિયા નાખી દેશું, બધાને જઈને મત લઈ આવશું. આ વસ્તુમાં મારી હાથ જોડીની વિનંતી છે. આ વખતે સમાજનો આગેવાન કે જાતિનો આગેવાન કે ધર્મનો આગેવાન કે ધર્મગુરુ કે ફલાણા કે તમે તમારા દિલ ઉપર હાથ રાખીને મતદાન કરજો. અને બીજાને એવું કહેજો. માનો તમને આ નો વિશ્વાસ હોય તો ન કરતા, તેને ઠોક. આપણે કાંઈ એવું નથી કે આપણે સરકાર બનાવી તો પ્રજાની ઈચ્છા હોય તો બને. માનો તમને વિશ્વાસ હતો કે ના ના ભાઈ મૂકોને આપણે છે બરોબર, તો આમાં કાંઈ વાંધો નથી. ઘણા લોકો એવા હશે તમારી પાસે કે ના ના ભાજપ છે તો આપણે સુરક્ષિત છીએ. કેમ ભાઈ? ભાજપ તો 25-28 વર્ષથી આપણે યુગો યુગોથી સુરક્ષિત છીએ, કોઈના બાપની તાકાત નથી. આ તો ભાજપ છે ને એટલે એને આપણે ભડકાવી અને અંદરોતર મરવી નહીં. દિલ્હીમાં તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા છે. બેન દીકરી માતા આપણે ઘરેથી બહાર નીકળે ને એટલે સીસીટીવી કેમેરા છે. આખું દિલ્હી મફતમાં ફરી આવે, બસમાં પાછા ઘરમાં આવે ને ત્યાં સુધી સીસીટીવી છે. कोई लुकेशना बापनी ताकत नहीं मारी माता बहन दीकरी छेड़ती करी सके। आ व्यवस्था जो गुजरात में बनावी हो तो एक मुको आम आदमी ने पार्टी ने मळवो जोईए। કેટલા લોકો માને છે મળવો જોઈએ? આ તો ચોકલેટ લગન કરો। વાહ, હું આપને ખાતરી આપું છું ખોટા વચનો નહીં હોય। એક વખત આ મેં કીધું સરપંચને એટલા માટે કહું છું કે ઘણા એમ કહે છે ભાઈ તમે પેલા કરી દયો પછી તા હવે 30 દિવસ રહે ચૂંટણીને અત્યારે તમારે ક્યાંય જવાની જરૂર નથી માત્ર ને માત્ર 25 ફોન કરીને મતદાન 10 લખાવડાવો એટલું કામ કરી ખેલ આપણે આમ પડી જાય। આ વસ્તુ છેલ્લો મોકો છે છેલ્લી ટ્રેન છે કોંગ્રેસ પિક્ચરમાં કે છે નહીં એટલે 5-25 વાળા કોંગ્રેસના કાર્યકર્તા હોય ને એને કહેજો ભાઈ આ વખતે મુંડા જ નહીં તો 5000 તેલનો ડબ્બો ખાવો પડશે। આ કોંગ્રેસ વાળા બધા ભાજપમાં હોય એનું સેટિંગ છે ઇન્ટરનલ। हमने हमने भाजपा पर वो कहते कि सुदान भाई सरकार तो अमित बनावी शाम से तो भाजपा है तो हारू आवे तो तुम एक काम करजो गैस ना बाटला नो 150 करी नाखो पेट्रोल ना 200 करी नाखो डीजल ना पर मैं तो आवश्यक कई रीते माने कि हमें गमे एम करीने प्रजा ने भरवावीने राती ना आगेवानो ने धर्म ना बदा बादान भेगा करी અને 70 બેઠક અમે લઈ આવવાની છે। મેં કીધું પછી ની મને 20-22 કોંગ્રેસ ની આવી જાય એટલે અમારી સરકાર બની જાય। કોંગ્રેસ વાળા બધા 2-5 કરોડની ઓકાત વાળા છે બધા આવી જાય। મિત્રો આમ તો ઈશ્વર કરે તો થાય સલ્તનત બદલવી સહેલી નથી। 27 વર્ષથી સામ દામ દંડ ભેદ કરોડ રૂપિયા જ્ઞાતિ નાગર બધું એની પાસે છે પણ આપણી પાસે સત્ય સિવાય કાંઈ નથી। આપણી પાસે ઈમાનદારી સિવાય કાંઈ નથી। આપણે કોઈ 10-10 હજાર રૂપિયા મતદાનને આપવા નહીં જઈએ। ये आपसे करो आपने ना करी दारू है आपने वेचवान मत करो जो दारू की बोतल ऊपर मतदान आपता हो तो मुबारक छे भले लूटा है आपने आपने मान लो विरोध करता हो या उभारे विरोध अभेगा आपीशु बीजो निर्णय तो नहीं कर सके એટલે મારી છેલ્લી વિનંતી છે કે મતદાન કરજો અને કરાવો તમને અફસોસ નહીં થવા દઈએ એની ગેરંટી આપી। જય હિન્દ। खास करीने फरीवार एक बात याद कराई दो मोटा इंडस्ट्री वाला में कोई तकलीफ जारी नहीं होती तो पैसा वेरी बदनो कर लेता हो छे पर तुम्हारी जेम नाने नाना व्यापारी मंडळो होय જેની સન્માન સહિતની નાની મોટી મુશ્કેલી જે આરામથી સરકાર દૂર કરી શકતી હોય છે એવા કોઈ એસોસિએશન તમારા ધ્યાનમાં આવે તો મારો કોન્ટેક્ટ કરાવજો ભાઈઓ આગળ બધા આગળ નંબર છે એટલે કોઈ પણ ગામમાંથી એવા એસોસિએશન હોય તો અમારો કોન્ટેક્ટ કરાવજો એટલે આપણે આયા જે કર્યું એમ બધાય આપણે ભેગા થઈને કરશું તો આ રાક્ષસનો નાશ થશે। तो आपने आज थे लगभग 8-10 वर्ष पहले आपने 8 वर्ष में जब आपने बता गांधीनगर गया था दिल्ली गया था या पण हूं पण आयो तो त्यारे नेताओं आपने वचनो आप्या था तो हूं आ धंधाने सकळायलो छु तो हूं તમને એટલું જ કહું છું કે આપણે હુખિયાવાળી માટી આવે અને ઈટો હરી જાતી હોય તો પછી માટી બદલાઈ નાખવી જોઈએ। બરોબર છે એમાં હુખિયો દેખાતો ન હોય બાપભાઈ छता ईटो हरी जाए लामा देखाय नहीं तो छता माल पकड़ी जाए वंशी अपने सारी काली लगती हो तो छता अपने ईटू पाके नहीं तो अपने कोलसी बदलाई नाखी जो तो एनो कहेवानो भावार्थ तो आप बधा समझी गया छो कि आपणे आ प्रश्न लईने वर्षों थी आपणे ऊभा छे छता एनो कोई निराकरण नथी आवतो तो पछी आपणे के बदलवू जोईए। बस आभार। खूब खूब आभार आगेवान श्रीओ और खास करीने आजनो आ बीज उत्पादक संघ जे सौराष्ट्रमांथी।